नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 6 प्रकरण 14 पाणीનો અભ્યાસ કરતા હતા। એમાં આગળના ભાગમાં આપણે પાણી કેવી રીતે વાપરે છે, પાણી ક્યાંથી મળે છે એના વિશે સમજણ મેળવી ગયા। હવે આપણે જોઈએ છે કે જળચક્ર। તો પાણી છે એક અદ્રશ્ય થવાની યુક્તિ છે। તમે કેટલીક વાર જોયું હશે કે જમીન પર પડેલું પાણી થોડા સમય સુકાઈ જાય છે ગરમીને કારણે। આ પાણી અદ્રશ્ય થતું તમને દેખાય છે। આવી જ રીતે ભીના કપડાં પણ થોડા સમય પછી સુકાઈ જતા હોય છે અને ત્યાંથી પણ પાણી અદ્રશ્ય થઈ જાય છે। ત્યાર પછી વરસાદ પડ્યા પછી ભીના રસ્તા, અગાશીઓ અને તથા અન્ય સ્થાનો પરથી પણ પાણી અદ્રશ્ય થઈ જાય છે। તો અગાઉના પ્રકરણમાં આપણે પાણીના બાષ્પીભવન વિશેની સમજણ મેળવી હતી, જેમાં પાણીને ગરમ કરેલું હતું, જે પાણી વરાળ બની ગયું હતું અને મીઠું રહી ગયું હતું। આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ થવાથી પાણી વરાળમાં રૂપાંતર પામે છે। તો પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારોનું વહન કરતું નથી। તો આ પ્રકારે બનેલી જે વરાળ છે એ વાયુનો એક ભાગ બની જાય છે અને ત્યાર પછી તે પોતે પછી પોતે જોઈ શકાતી નથી, વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે, જેથી આપણે એને જોઈ શકાતી નથી। આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું જરૂરી છે, તથા આપણે એ પણ જોયું કે ખેતરો, રસ્તાઓ, અગાશીઓ તથા જમીન ઉપરથી પાણી બાષ્પમાં પરિવર્તિત થતું રહેતું હોય છે। તો આગળના પ્રકરણમાં જોઈ ગયા કે મહાસાગરનું પાણી, જે ખારું પાણી છે જે ઊંડા ખાડામાં રહી જાય છે, ત્યાં બાષ્પીભવનના ફળ સ્વરૂપે મીઠાના ઢગલા સ્વરૂપે આપણને એકત્રિત થતું જોવા મળતું હોય છે। તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બીજું બાષ્પીભવનની જે પ્રવૃત્તિ દ્વારા સમજીએ છીએ કે સૂર્યના તાપમાને છાંયડાઓમાં એ બંને જગ્યાએ કઈ રીતનું આપણને જોવા મળે છે બાષ્પીભવન। તો એના માટે બે થાળી, બોટલનું ઢાંકણું, પાણી લીધું, પદ્ધતિ જોઈ તો કે બે સરખી થાળી લઈએ, એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં અને બીજી થાળીને છાંયડામાં, હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરીશું। પાણીને માપવા માટે તમે કોઈ પણ બોટલનું ઢાંકણું પણ લઈ શકો છો। તો હવે ધ્યાને રાખવાનું છે કે પાણીથી છલકાય નહીં। તો 15 મિનિટ પછી બંને થાળીનું આપણે અવલોકન કરવાનું છે। ત્યાર પછી આપણે અહીંયા શું પાણી ઓછું થતું આપણને પ્રતીત જોવા મળે છે, એટલે કે જોવા મળે છે, તો કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે એ અવલોકન પરથી આપણે જોઈએ છે કે સૂર્યના તાપમાં રાખેલી જે થાળી છે એ પાણીમાં વધારે ઘટાડો જોવા મળે છે, જ્યારે છાંયડામાં રાખેલી થાળીમાં પાણી બહુ ઓછો ઘટાડો જોવા મળે છે। તો નિર્ણય સૂર્યના તાપમાં અને છાંયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે। સૂર્યના તાપમાં બાષ્પીભવન ઝડપથી થાય છે, જ્યારે દિવસે સૂર્યના કિરણો મહાસાગરો, નદી કિનારો, નદીઓ, સરોવરો અને તળાવમાં ભરેલું પાણી પણ ઉપર ચડે છે। તો ખેતરો અને અન્ય ભૂમિ ક્ષેત્રો છે કે જ્યાં ગાડી પાણીનો સંગ્રહ છે એમાં પણ સૂર્યના કિરણો તે ગ્રહણ કરે છે અને ત્યારબાદ તેના ફળ સ્વરૂપે આ બધું પાણી સતત બાષ્પમાં રૂપાંતર થતું રહે છે તથા પાણીમાં ઓગળેલા ક્ષારો પણ બચી જાય છે। આગળ આપણે બાષ્પીભવન વિશે જોઈ ગયા છીએ કે એમાં પાણીને ગરમ કરીએ છીએ અને મીઠું નીચે રહી જશે અને વરાળ સ્વરૂપે વાતાવરણમાં પાણી જાય છે। તો દિવસ દરમિયાન આપણે ચારે બાજુ રહેલી હવા પણ ગરમ થાય છે। આ ગરમ વાયુ છાંયડામાં રાખેલી પ્લેટમાં રાખેલા પાણીને પણ બાષ્પીભવન કરે છે, તો તેના ફળ સ્વરૂપે હવામાં પાણીની બાષ્પમાં આ નિરંતર ઉમેરાતી રહે છે અને પાણીનું બાષ્પીભવન બનતું એક ધીમી પ્રક્રિયા છે। તો આથી પાણીથી ભરેલી ડોલમાં આ રીતે થતા પાણીના જે ઘટાડાને કદાચ આપણે જાણી શકીએ છીએ। તો સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન ઝડપથી થાય છે એ આપણે જોઈ ગયા છીએ। પાણીને કોઈ બર્નર ઉપર ગરમ કરવાથી પણ તે પાણી ઝડપથી વરાળ સ્વરૂપે વાતાવરણમાં જતું રહે છે। તો શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે જેનાથી પાણીનું બાષ્પ
માં રૂપાંતર થતું જાય છે એ આગળ આપણે જોઈશું. આટલે આજે આપણે આટલું રાખીએ છીએ. આભાર.